लखी देवानुं रहेशे આવતીકાલે મંગળવાર એટલે મંગળવાર સુધીમાં જેના પેપર આવશે એના જ પેપર ચેક થશે એટલે બધા છે પેપર ફરજિયાત સ્કૂલે આપી જાઓ તમે લોકોએ ટેસ્ટ આપી છે તો તમને માર્ક કેટલા આવે આપણે જોવાની ઈચ્છા હોય કે મને કેટલા માર્ક આવ્યા એટલે કેટલા માર્ક આવે બધું તમને ખબર પડે કે તમારી ભૂલ ક્યાં છે બરાબર એટલે એટલા માટે પેપર છે તમે સ્કૂલે આપી જાઓ તમે WhatsApp માં ફોટો મોકલ્યો છે તમે મહેનત કરી છે પેપર આપવાની બરાબર તો એને પેપર આપી જાવ તો તમને ચેક થઈ જાય એટલે તમને ખબર પડે કે મારે આટલા માર્ક આવ્યા હોય મારે કેટલી મહેનત કરવાની છે કેટલી વધુ એટલા માટે પેપર છે એ કાલ સુધીમાં બધાય આપી જવાના છે એટલે આજે જે આવશે પુનરાવર્તન 3 એમાં જે લેક્ચરમાં જોઈતા હતા જેટલા સ્ટુડન્ટ છે એ લેક્ચરમાં જોઈતા હતા એટલાને લખાઈ ગયેલું હશે અડધું બરાબર એટલે આજે ઈ જ લેક્ચરમાં જે કરાવેલું હતું એટલા પ્રશ્ન જે બાકી રહી ગયેલા પ્રશ્ન એ બે પ્રશ્ન બાકી રહી ગયા હતા એ પણ હું અત્યારે આજે કરાવું છું બરાબર એટલે અત્યારે આજનું જેટલું છે એ તમારે આજે લખી લેવાનું રહેશે એમાં પુનરાવર્તનના પહેલો જ પ્રશ્ન તો કે ચરણોમાં કાવ્યના કવિ કોણ છે જે વિકલ્પ છે તો કે યોસેફ મેકબાન પછી જુવાન મરાઠાને કોનામાં ફરિશ્તાના દર્શન થયા તો કે વાલા કેસરિયામાં ભૂલને માફ કરી દેનાર શિક્ષક માં લિંકન સાના દર્શન કરે છે તો કે ઉદારતાના સાના દર્શન કરે છે તો કે ઉદારતાના કદર પાઠના લેખક કોણ છે કદર પાઠના લેખક કોણ છે તો કે દોલત ભટ્ટ પછી એક એક વાક્યમાં ઉત્તર મન ક્યાં આડોટે છે તો કે દૂર અને પાસે दूर अने पासे पथरायेला लीला घास दूर अने पासे पथरायेला लीला घास परना झाकड़मां क्या छे तो के झाकड़मां मन आरोटे छे वाट खर्ची माटे केसरियाए शू वेच्यू तो के एक घोड़ो वाट खर्ची माटे केसरियाए एक घोड़ो वेची नाख्यो લિંકન ને કઈ વાતનું વધુ દુઃખ હતું જો આ પ્રશ્ન છે એ તમારા પાઠમાં નથી હો હોય તો એક બે જ હશે બાકી મોસ્ટ ઓફ તો નથી જ લિંકન ને કઈ વાતનું વધુ દુઃખ હતું તો કે લિંકન ની ગફલત થી એટલે કે લિંકન ની ભૂલથી પુસ્તક છે એ પલળી ગયું લિંકન ની ગફલત થી પુસ્તક પલળી ગયું એ વાતનું લિંકન ને વધુ દુઃખ હતું મેવાડી મોડિયા એટલે શું તો મેવાડી મોડિયા એટલે રાજસ્થાનના મેવાડ પ્રદેશના વિશિષ્ટ ફેટા પછી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એટલે કે સવિસ્તર છે ગરણીગામ વિશે 5 વાક્યો તો ગરણીગામ ક્યાં આવેલું છે તો કે ગરણીગામ વિશે 5 વાક્ય લખવાનું હોય તો ફટાફટ આપણે 5 વાક્ય યાદ આવી જાય કે ગરણીગામ કર્ણમુખી નદીને કાંઠે આવેલું છે પેલું વાક્ય શું થયું તો કે ગરણીગામ કર્ણમુખી નદીને કાંઠે આવેલું છે ગરણીગામ નાના ખોબા જેવું છે એના એની સુંદરતા ઉડીને આંખે વળગે એવી છે એની સુંદરતા ઉડીને આંખે વળગે એવી છે ગામમાં ઢોર જાજા છે કર્ણમુખી છે ગરણીગામમાં છે ઢોર છે એ જાજા છે અને એમાં વસતા લોકો એટલે કે ગરણી ગામમાં વસતા લોકો ખાધે પીધે સુખી છે ખાધે પીધે સુખી છે આ 5 વાક્ય છે સામાન્ય જ પ્રશ્ન છે પછી બીજો પ્રશ્ન ભૂલની સજા પાઠના આધારે અબ્રાહમ લિંકન વિશે 4 વાક્યો લખો ભૂલની સજા પાઠના આધારે અબ્રાહમ લિંકન વિશે 4 વાક્યો લખો તો અબ્રાહમ લિંકન અબ્રાહમ ગરીબ પણ પ્રામાણિક અને તેજસ્વી વિદ્યાર્થી છે અબ્રાહમ લિંકન છે એ ગરીબ પણ
અને તેજસ્વી વિદ્યાર્થી છે. એના સાહેબે વાંચવા આપેલું પુસ્તક પલળવાથી બગડી જાય છે. લિંકનને એના શિક્ષકે જે પુસ્તક વાંચવા આપ્યું હતું એ શું થાય છે તો કે એ છે એ પલળવાથી બગડી જાય છે. શિક્ષક આગળ તે પોતાની ભૂલનો એકરાર કરે છે એટલે કે સ્વીકાર કરે છે. શિક્ષકે એનેથી પુસ્તક પલળી ગયું તો લિંકન છે બીજે દિવસે સ્કૂલે જાય છે અને એના શિક્ષક પાસે એને ભૂલનો છે એકરાર કરે છે. શિક્ષક સાથેના સમાજમાં અબ્રાહમના સત્યનિષ્ઠા પ્રામાણિકતા તેમજ ખેલદિલી જેવા જીવન મૂલ્યો જોવા મળે છે. શિક્ષક સાથેના સમાજમાં અબ્રાહમના સત્યનિષ્ઠા પ્રામાણિકતા તેમજ ખેલદિલી જેવા જીવન મૂલ્યો જોવા મળે છે. પછી પ્રશ્ન નંબર 3 ચરણોમાં કવિતાને આધારે સવારનું વર્ણન કરો. ચરણોમાં કવિતાને આધારે સવારનું વર્ણન કરો. તેનો જવાબ ઉગમણા આકાશમાં પ્રભાતના રંગો રેલાયા છે. ઉગમણા આભમાં એટલે કે ઉગમણા આકાશમાં પ્રભાતના રંગો રેલાયા છે. પંખીઓ કલરવ કરતા ઉડી રહ્યા છે. પંખીઓ છે એ વહેલી સવારે કલરવ કરતા ઉડી જો પંખીઓ કલરવ કરતા ઉડી રહ્યા છે. સૂર્યપ્રકાશ પથરાતા પહાડ નદી અને મેદાન નજરે પડે છે. જેમ જેમ સૂર્ય છે ઉપર જાય તેમ એનો પ્રકાશ છે વધતો જાય. હરિયાળીમાંથી આવતા પવન સાથે ધરતીની મહેક ભળી છે. ઘાસ પર પથરાયેલા ઝાકળમાં સૂર્યકિરણો ઝળહળી રહ્યા છે. ઝાકળમાં છે ઝાકળ ઘાસ પર છે એ ઝાકળ પથરાયેલી છે અને એમાં સૂર્યના કિરણો છે એ ઝળહળી રહ્યા છે. આખી સૃષ્ટિ ઉલ્લાસમય લાગે છે. આખી સૃષ્ટિ છે એ સવારમાં કેવી લાગે છે તો કે ઉલ્લાસમય લાગે છે. આ 3 પ્રશ્ન છે એ સવિસ્તર છે જે તમારી પરીક્ષામાં પૂછાય બરાબર. એટલે અત્યારે પ્રશ્ન નંબર 1, 2 અને 3 એ આજે જ તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર સરસ મજાના અક્ષરે લખી લેવાનું છે અને સાથે સાથે છે તમારે પાકું પણ કરતું જવાનું છે. એટલે જ્યારે લાસ્ટ એક્ઝામ આવે ત્યારે બધું ભેગું ના થઈ છે પાકું કરવાનું બરાબર. રોજે રોજ તું કરતા જઈએ તો આપણે વાંધો આવે નહીં. એટલે બધા એ 3 પ્રશ્ન છે એ સરસ મજાના અક્ષરે લખી લેવાનું રહેશે સ્વાધ્યાય પોથીની અંદર. થેન્ક યુ.